जय श्री कृष्ण। सर्व वैष्णवों ने भगवत स्मरण। अज्ञान तिमिरांधस्य ज्ञानांजन शलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। श्याम सुंदर श्री यमुने महाराणी की जय। श्री वल्लभादीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। चित में श्री यमुना जी निशदिन राखो। सरस हसुबेन पटेल सर्वप्रथम वैष्णव स्वागत छे। कैलाश भाई स्वागत छे। जय श्री कृष्ण मारा सर्वने। श्री यमुनाजी छे एमना 41 पदों नु रस दर्शन वैष्णवों आपणे करी रह्या छीए। अने आजे चत्रभुज दास रचित पद छे ए 14मो छे ए आजे आपणे लईशुं। अने 14 पदनी अंदर चत्रभुज दास आपणने हवे शुं समजावी रह्या छे ए जाणीशुं। वल्लभभाई कथिरिया जय श्री कृष्ण स्वागत छे। करसन भाई बुआ जय श्री कृष्ण। गीताबेन बुआ जय श्री कृष्ण। मनीष भाई सा जय श्री कृष्ण स्वागत छे। सर्व वैष्णवोनु पद 14मो प्राणपति बिहरत श्री जमुना के कुले लुप्त मकरंद के भ्रमर जो बस भये रवि उदय देखी मानो कमल फूले। रवि नो उदय थईने जाने के कमळ छे खुले फूले खिले ए प्रकारे करत गुंजार मुरली जू लई सावरो ब्रज बधु सुनत तन सुधी जू भूले। तो अहीं प्रभु छे सावरा ए मुरली बजावी रह्या छे अने व्रजनी बधी वहुओ छे ए पोते भान भूली चूकी छे। चत्रभुज दास जमुना प्रेम सिंधु में लाल गिरधरन अब हरखी झूले। कठिन शब्दों ना अर्थ जोईए वैष्णव। प्राणपति एटले के श्री ठाकोर जी, बिहरत एटले के विहार करे छे, कुले एटले के किनारे, लुब्ध एटले के लोभी, मकरंद फूलमा रहेलो पराग मद, अने भ्रमर एटले भ्रमराव, रवि एटले के सूर्य, उदय एटले के उदय थवो उगवू, मानो एटले के समझो, गुंजार एटले गुंजारव, अने सावरो एटले श्री श्याम सुंदर श्री कृष्ण, ब्रज बधु एटले के गोपियो, सुधी एटले के शुद्धि भान, अने सिंधु एटले के सागर। संगीताबेन काकड़िया, ललिताबेन अकबरी, रेखाबेन पटेल અને નૂતનબેન જાવ્યા સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે શ્રી અમદાજીના 41 પદોના વિવરણમાં। લલિતભાઈ પટેલ, લાલજીભાઈ પટેલ સ્વાગત છે તમારું પણ। કુમનભાઈ હિરપરા સ્વાગત છે। પદનો અર્થ સમજીએ વૈષ્ણવો। કડી પહેલી છે એમાં એવું કહે છે કે પ્રાણપતિ શ્રી ઠાકોરજી શ્રી અમનાજીના કિનારે વિહાર કરે છે, ફૂલોના પરાગના લોભી ભમરા જેમ ફૂલોને વશ થઈ અને આસપાસ છે ઉડે અને સૂર્યને જોઈ કમળ ખીલે તેમ શ્રી અમનાજીના દર્શનથી શ્રી ઠાકોરજી ઘણા પ્રસન્ન છે। બીજી કડીમાં કહે છે કે શ્રી શ્યામ સુંદર મુરલી લઈ ગુંજારવ કરે છે તે સાંભળી ગોપીજનો તેમના શરીરનું ભાન છે ભૂલી જાય છે અને શ્રી ગિરધરલાલ શ્રી યમુનાજી રૂપી પ્રેમ સાગરમાં હરખાતા જાણે ઝૂલી રહ્યા છે। આ પદની અંદર છે આવું ભાષાંતર છે, આવો અર્થ છે એ થાય છે। હવે વિવરણ છે એ સમજીએ એટલે ખ્યાલ આવે કે આવું કઈ અને ચત્રભુજ દાસ શું કહેવા માંગે છે।
નિલેશભાઈ સાપરિયા, જે આર વડાલિયા, હેમાબેન ગુજરાતી, સૂર્યકાંતભાઈ રામાણી, આપ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે. આ પદમાં ચત્રભુજ દાસજી શ્રી અમનાજીના કિનારે થઈ રહેલ શ્રી ઠાકોરજીના અલૌકિક લીલા વિહારના દર્શન છે કરી અને પછી તેનું નિરૂપણ કરે છે. તો યમનાજીને હૃદયમ ધારણ છે એ કરવા માટે, હૃદયમાં ધારણ કરવા માટે આવી લીલાઓનું ચિંતન છે એ ઘણું ઉપયોગી બને છે. યમનાજીને આપણે હૃદયમાં ધારણ કરવા હોય તો આવી જે લીલાઓ છે એ થઈ રહી હોય એ લીલાઓનું ચિંતન છે એ ઘણું બધું કરી આપણને ઉપયોગી નીવડે, કે જેથી યમનાજી છે એ આપણા હૃદયમાં બિરાજે. શ્રી અમનાજીના પ્રાણપતિ એવા શ્રી ઠાકોરજી શ્રી અમનાજીના કિનારે સદા લીલા વિહાર કરે છે. સદા એટલે હંમેશા ત્યાં લીલા વિહાર કરે છે. પ્રાણપતિ બિહરત શ્રી જમુના કુલે, જમુના કે કુલે, એમ શ્રી ઠાકોરજીના દર્શન કરતા શ્રી અમનાજીને કેટલો આનંદ થાય છે એનું વર્ણન પછી એની પંક્તિમાં કર્યું છે ચત્રભુદ્દાસે. લુપ્ત મકરંદ કે ભ્રમર જો બસ ભયે, રવિ ઉદય દેખી માનો કમલ ફૂલે. તો સવાર થતા સરોવરમાં રહેલા કમળના ફૂલો સૂર્યના કિરણોના સ્પર્શથી વિકસે છે, ખીલે છે, ત્યારે કમળના ફૂલોમાં રહેલ જે પરાગ છે, મધ છે, એનાથી લોભાઈ અને ભમરાઓ છે ત્યાં દોડી આવે છે અને કમળના ફૂલોમાંથી મધ ચૂસવામાં એવા તલ્લીન બની જાય છે. તેવી રીતે શ્રી ઠાકોરજીના દર્શન થતા શ્રી અમનાજીનું કમળ જેવું હૃદય છે એ પ્રફુલ્લિત બને છે અને શ્રી ઠાકોરજીના હૃદયરૂપી કમળમાં પ્રેમરૂપી પરાગ રસ છે એ રહ્યો છે. તેની સુગંધથી પ્રેરાય અને શ્રી ઠાકોરજી શ્રી અમનાજીના કિનારેથી દૂર પધારતા જ નથી. તો શ્રી ઠાકોરજી અમનાજીના પ્રેમરૂપી પરાગમાં છે એ ભ્રમરની જેમ તલ્લીન બની જાય છે. કૃપાબેન સેજાણી, જસવંત, જયશ્રીબેન થાનકી, સ્વાગત છે. બીજી બાજુ શ્રી ઠાકોરજીનું હૃદય કમળ પણ શ્રી યમનાજીના દર્શને છે એ વિકસે છે. યમનાજીનું દર્શન કરે એટલે ઠાકોરજીનું હૃદય છે એ પણ વિકસે છે અને શ્રી યમનાજીના પ્રેમ રસના લોભી શ્રી ઠાકોરજી યમના કિનારે જ રહે છે. ભ્રમર ગીતમાં પણ ઉદ્ધવજીને અને શ્રી ઠાકોરજીને ગોપીજનોએ ભ્રમરનું રૂપક આપ્યું હતું. ભ્રમર શ્યામ છે, પુષ્પોનો પરાગ રસ પીવાથી તેની મૂછો છે પિત્ત વર્ણની થઈ છે. પિતાંબર ધારણ કરેલા શ્રી શ્યામ સુંદરલાલ ભ્રમર જેવા લાગે છે અને ભ્રમરને જોતા શ્રી ઠાકોરજીની યાદ છે તાજી થાય છે. તો સૂર્યના કિરણોના સ્પર્શથી કમળ ખીલે છે. શ્રી ઠાકોરજીએ તેમના કર્ણમાં હીરાના કુંડળ ધારણ કર્યા છે. એ કર્ણ ફૂલોનું તેજ સૂર્યના તેજથી અનેક ગણું પ્રકાશિત છે. એના દર્શને શ્રી યમનાજીના હૃદયરૂપી અલૌકિક કમળ છે એ ખીલે છે. સ્નેહીને જોતા નાયિકાના આંખોમાંથી સ્નેહના કિરણો છૂટે તેમ શ્રી યમનાજીના હૃદયમાંથી અને નેત્રોમાંથી પ્રેમનો મકરંદ છે એ પ્રસરે છે. તો ઠાકોરજીના દર્શન કરી અને શ્રી યમનાજીની આ સ્થિતિ થાય છે અને શ્રી ઠાકોરજી ભ્રમર જેવા પ્રેમ મકરંદના લોભી છે. ભમરો છે એ કમળના મકરંદનો લોભી બની ત્યાંથી હટવાનું નામ જ લેતો નથી. સાંજ પડવા આવે, સૂર્યાસ્ત થાય, એક પછી એક કમળની પાંદડીઓ બીડાવા લાગે છતાં ભમરો છે એ કમળના મધ્યમાં બીડાયેલા કમળમાં બીડાઈ જાય છે. તેવી રીતે શ્રી ઠાકોરજી પણ શ્રી યમનાજીના હૃદયરૂપી કમળને વશ થઈ અને શ્રી યમનાજીના કિનારે જ તે લીલા વિહાર કરે છે. પ્રાણપતિ બિહરત શ્રી જમુના કે કુલે, લુપ્ત મકરંદ કે ભ્રમર જો બસ ભયે, રવિ ઉદય દેખી માનો કમલ ફૂલે. સતાસિયા, ચિરાગભાઈ, કૃષ્ણાબેન સુદાણી,
ભૂમિબેન કોટેચા, ગોપાલભાઈ, કાંતાબેન ને ઠાકોર બચ્ચાની સર્વ વૈષ્ણવો છે એમનું સ્વાગત છે। તો બીજી કડીમાં હવે ચત્રભુજ દાસજી શ્રી ઠાકોરજીની વેણુનાદની લીલાનું નિરૂપણ કરે છે। કરત ગુંજાર મુરલી જુલે સાવરો, બ્રજ બધું સુનત તન સુધી જુ ભૂલે, ચત્રભુજ દાસ જમના પ્રેમ સિંધુ મે, લાલ ગિરધરન અબ હરખી જુલે। કમળમાંથી રસ ચુસ્તો ભમરો સતત ગુંજારવ કરે છે, તેમ શ્રી ઠાકોરજી પણ શ્રી અમનાજીના હૃદયના સ્નેહથી પ્રસન્ન થઈ અને એ સ્નેહ માણતા માણતા ભ્રમરના ગુંજારવ જેવો અવ્યક્ત વેણુનાદ છે એ કરે છે અને પોતાની અધર સુદા વેણુના માધ્યમથી શ્રી અમનાજીને પ્રાપ્ત કરાવે છે। શ્રી ઠાકોરજી યમુનાજીના કિનારે ઉભા રહી અને જ્યારે આવો વેણુનાદ કરે છે ત્યારે વ્રજમાં રહેલી વ્રજાંગનાઓ છે એ વેણુનાદ સાંભળી અને તેના દેહનું ભાન છે એ ભૂલી જાય છે। મીઠા મીઠા નાદ વેણુના દૂરથી આવી આવીને મારે કાને અથડાય, મૂકી મૂકી ઘર કામ ઘેલી થઈ ગોપીઓ અને વનરાતે વનમાં દોડી દોડી જાય। તો આવી રીતે પોતે ભાન ભૂલી જાય છે, ઘરના કામ છોડી દે છે, અવળા આભૂષણ ધારણ કરી લે છે ગોપીઓ અને આંખનું કાજળ છે તો લલાટે લગાડી દે, આમ ભાન ભૂલેલી ગોપીઓ છે એ થઈ જાય છે જ્યારે પ્રભુ વેણુનાદ કરે છે ત્યારે। યમુનાને કાંઠડે વેણુ વગાડે છે વાલો, તો શ્રી ઠાકોરજી યમુનાજીના કિનારે ઉભા રહી જ્યારે જ્યારે આવો વેણુનાદ કરે છે ત્યારે વ્રજમાં રહેલી વ્રજાંગનાઓ એ વેણુનાદ સાંભળી તેમના દેહનું ભાન છે ભૂલી જાય છે અને તેમનું મન છે ને એ તો શ્રી ઠાકોરજી પાસે ક્યારનું પહોંચી ગયું હોય છે, પરંતુ હવે તો તેઓ તનથી પણ દોડતા દોડતા યમુનાના કિનારે જઈ પહોંચે છે અને ત્યાં શ્રી ઠાકોરજી તેમની સાથે રાસલીલા કરે છે। આસપાસ નાચતી ઘેલી થઈ ગોપીઓ ને વચમાં રાધાને કાન કેવા સુહાય, તો શ્રી ઠાકોરજી શ્રી અમનાજીના પ્રેમ રસનો આસ્વાદ છે એ કરતા કરવા માટે શ્રી અમનાજીના જળરૂપી પ્રેમ સાગરમાં આનંદથી જલવિહાર કરે છે અને પ્રેમમાં રસ તરબોળ છે એ બને છે, તો પ્રેમ રસમાં એ તરબોળ બને છે। શ્રી ઠાકોરજીનો વેણુનાદ અવ્યક્ત હોય છે, એ વેણુનાદ દ્વારા વ્રજ ભક્તોને અપાયેલું આમંત્રણ બીજા જીવો સમજી શકતા નથી, એ તો ગોપીઓ જ સમજી શકે ને વ્રજાંગનાઓ, કેમ કે એ પ્રેમને દીવાની બન્યું છે। પ્રેમની દીવાની બની ગોપી બાવરી, એને લાગી રે લગ્ન નંદલાલની, તો એ વેણુનાદ દ્વારા વ્રજભક્તોને અપાયેલું આમંત્રણ બીજા જીવો સમજી શકતા નથી। વેણુનાદ દ્વારા વ્યક્ત થતી ભગવદ સુધાનું દાન વ્રજભક્તો છે એ પાઈમાં છે અને વ્રજભક્તોને શ્રી ઠાકોરજી પોતાના અલૌકિક નિષ્કામ શૃંગાર રસનું દાન કરે છે। આવી શ્રી ઠાકોરજીની અલૌકિક લીલા રાત દિવસ શ્રી યમુનાજીના કિનારે છે એ થઈ રહી છે। જીતાબેન શાહ, વિનોદભાઈ ગજ્જર, અભાંગી નેવિલભાઈ, નેભાભાઈ, શિલ્પાબેન શાહ, પ્રીતિબેન પટેલ સર્વ વૈષ્ણવોનું સ્વાગત છે। આવી શ્રી ઠાકોરજીની અલૌકિક લીલા છે તો રાત દિવસ શ્રી યમુનાજીના કિનારે થઈ રહી છે। હવે એનું ચિંતન કરતા કરતા આપણે શ્રી યમુનાજીને આપણા હૃદયમાં સદાને માટે પધરાવેલા રાખીએ। શ્રી યમુનાજીની કૃપાથી જેમ વ્રજ ભક્તોને શ્રી ઠાકોરજીની રાસલીલાનું સુખ મળ્યું, યમુનાજીની કૃપાથી મળ્યું એવું કીધું, યમુનાજીની કૃપાથી
જેમાં વ્રજભક્તોને શ્રી ઠાકોરજીની રાસલીલાનું સુખ મળ્યું, તેમ શ્રી યમનાજીના સેવનથી અન્ય પુષ્ટિ જીવોને પણ એ અલૌકિક સુખ જરૂર પ્રાપ્ત થાય એવું ચત્રભુજદાસ છે અહીં સૂચવી રહ્યા છે। કરત ગુંજાર મુરલી જો લઈ સાવરું, બ્રજ બધું સુનત તન સુધી જો ભૂલે, ચત્રભુજદાસ જમુના પ્રેમ સિંધુ મે લાલ ગિરધરન અબ હરખી ઝૂલે। આ પદમાં વૈષ્ણવો એક પાઠ ભેદ છે જે છેલ્લી પંક્તિમાં જોવા મળે છે। લાલ ગિરધરન અબ હરખી ઝૂલે એ આપણે જોયું, પણ બીજા પાઠમાં એવું છે કે લાલ ગિરધરન વર હરખી ઝૂલે, વર હરખી ઝૂલે એવું લખ્યું છે। અબ હરખી ઝૂલે આપણે જોયું, અહીંયા બીજા પાઠની અંદર વર હરખી ઝૂલે એવું છે। તો પહેલો પાઠ છે એ લઈએ તો એનો અર્થ થાય કે ચત્રભુજદાસજીને શ્રી ઠાકોરજીના યમુના વિહારના અલૌકિક દર્શન થઈ રહ્યા છે, તેથી હવે તેઓ કહે છે કે અત્યારે શ્રી ઠાકોરજી એ પ્રેમ સાગરમાં એવી રીતે જલ વિહાર કરી રહ્યા છે કે જાણો એવું જાણે લાગે કે જાણે ઝૂલા ઉપર ઝૂલતા ન હોય। અને બીજો પાઠ છે એ સ્વીકારીએ તો એવો અર્થ થાય કે શ્રી યમનાજીના પ્રિયતમ પતિ એવા શ્રી ગિરધરલાલ જાણે શ્રી યમનાજીના હૃદયરૂપી ઝૂલા ઉપર આનંદથી છે ઝૂલી રહ્યા છે। તો એવું છે યમનાષ્ટકમાં પણ છે શ્લોકની અંદર। કમલેશભાઈ, રંજનબેન, સ્વાગત છે તમારું પણ। જયતી શ્રી જમુને પ્રકટ કલ્પ લતીકે અષ્ટ સિદ્ધિ અદ્ભુત વૈભવ સકલ સ્વજન વિખ્યાત સ્વાધીન પતિ કે કેલી શ્રમ સુરત પય રૂપ વ્રજ ભૂપ કો પુત્ર પય પાન દે વિશ્વ માતા। વાહ ભાઈ વાહ! અંગ નૂતન કરતી આપણા અંગોને છે નવું બનાવે છે, અંગને તનુનત્વ પ્રાપ્ત કરાવે ને, એટલે કહે છે કે અંગ નૂતન કરતી પુષ્ટિ તબ અનુસરતી, ત્યારે છે એ પુષ્ટિ માર્ગને અનુસરાય છે। ત્રિદલ રસ કેલી કી અમિત દાતા, રહતી યમ દ્વાર તે મુક્તિ સુખ ચાર તે નામ ત્રય અક્ષર ઉચાર કીને, ઉભય લીલા વિષ્ટ વ્રજપ્રિય કુમારિકા તુર્ય પ્રિયા વદતી રસ રંગ ભીને, અનાવૃત બ્રહ્મ તે સદા વૃંત વે રહી કનક છાયા વીરપ શ્યામ વલ્લી, સદા પ્રફુલ્લિત દ્વારકેશ અવલોકે નિત્ય આનંદ આભીર પલ્લી। તો વૈષ્ણવો આ પદ છે એ 41 પદોમાંનું નથી, દ્વારકેશજીના રચત આ એક પદ છે એ મેં આપની સમક્ષ રજૂ કર્યું છે। અને ત્યારબાદ હવે ચત્રભુજદાસજી છે એમનું પદ 15મું લઈએ છીએ વૈષ્ણવો। તો બાર બાર શ્રી જમુને ગુણગાન કીજે એઈ રસના ભજો નામ રસ અમૃત, ભાગી જાકો હે સોઈ જો પીજે, ભાનુ તનિયા દયા અતિ કરુણામયા। વાહ ભાઈ વાહ! એટલા કરુણામય છે શ્રી યમનાજી કે વાત ન પૂછો। ભાનુ તનિયા પાછા કયા એટલે કે સૂર્યના પુત્રી, તો ઇનકી ખરી આસ અબ સદાહી જીજે, તો સદાય આવી રીતે જીવો ઇનકી કરી આસ, અને ચત્રભુજદાસ કહે સોય પિયા પાસે રહે જોઈ શ્રી યમનાજી કે સુરસ ભીજે। એમના કઠિન શબ્દો છે વૈષ્ણવો એ જોઈ લઈએ। બાર બાર એટલે કે વારંવાર, એહી એટલે કે આજ રસના જીભ, રસના એટલે કે જીભ, ભાગી એટલે કે ભાગ્ય, અને ભાનુ તનૈયા એટલે કે સૂર્યપુત્રી, કરુણામયા જેવો દયાળુ છે, આશ એટલે કે આશા, જીજે આવી આશા રાખી અને જીવજો, એમ જીજે એટલે કે જીવજો, સુરસ ભીજે પ્રેમ રસથી ભીંજાય। વૈષ્ણવો આનું વિવરણ છે એ સમજીએ એ પેલા આજે એક લૌકિક વાત કરવાની છે, એ જરૂર અવશ્ય કરી લઈએ।
खुशी खुशी विग्रह तो वैष्णवो एक लौकिक बात करवी छे एमां ए छे के ध्रुव नी माता के प्रहलाद ना पिता एवं एक शीर्षक छे जेबा तमने वाता छे थोड़ी ज्ञानी अमथी वात छे ई संभळावी छे अने बाळको माटे आपणे खास छे ई सांभळवी मने योग्य लागी एटले कहू छू। मम्मी मम्मी मारे पण पाठशाळाए जवू छे। आ केतन पिंटू प्रियल अने राधेश बधा ज पाठशाळामां जाय छे, ત્યાં બહુ જ મજા આવે છે એવું બધા કહે છે। ઉત્સાહપૂર્વક અનિકેતે સ્કૂલથી આવતા તેની મમ્મી રસીલાબેનને આ વાત કહી। પ્રફુલ ચંદ્રભાઈ સોની મુકેશભાઈ પરીખ સરલાબેન ગોહેલ સ્વાગત છે। બેસ બેસ હવે છાનો માનો ભણવાનું કર ભણવાનું, પાઠશાળાએ જઈ અને ભગતડા બનવાનું નથી, એ તો ગઈઢા થઈએ ને ત્યારે જવાય। આમ ગુસ્સે થતા રસીલાબેન બોલ્યા, આ અનિકેતના મમ્મી મમ્મી અમારી સ્કૂલમાં કાલે મેડમે ભક્ત ધ્રુવની વાર્તા કહી હતી। ધ્રુવને એની મમ્મી જ છે એ વનમાં તપ કરવા મોકલે છે એવી વાત થઈ। એમાં બેસ ચિબાવલા, એ તો બધું વાર્તામાં હોય, વાર્તા ખાલી સાંભળવાની જ હોય। થોડા દિવસ પહેલા તો તું શ્રવણની વાત કરતી હતી, મમ્મી મમ્મી પપ્પાની ખૂબ જ સેવા કરતો હતો શ્રવણ, એવી તે વાર્તા કરી હતી કે કાવડમાં બેસાડીને યાત્રા કરવાયા એ લઈ ગયો હતો, એ પણ વાર્તા જ હતી ને, એટલે મારે તો એવું કરવાનું નહીં ને। અને સટાક કરતો એક લાફો અનિકેતના ગોરા ગાલ ઉપર છે પડ્યો। રડતો રડતો અનિકેત તેના પપ્પા રાજેન્દ્રભાઈ પાસે પહોંચી ગયો। પપ્પા પપ્પા મમ્મીએ મને માર્યું, એમ ડુસકા ભરતો અનિકેત બોલ્યો। ના ભણે તો મારે ખરી, ના ભણો એટલે મારે। પપ્પા હું ભણું તો છું, દર વર્ષે નંબર પણ લાવું છું। એટલામાં ઘૂંઘવાતા રસીલાબેન પાછા આવ્યા અને આ તમારા ચિરંજીવી ભક્ત હવે ધ્રુવ થવું છે એમને તો બોલો, ભણવું નથી કે? મમ્મી મેં એવું નથી કહ્યું, મેં તો પાઠશાળાએ જવાનું જ કહ્યું હતું, ભણવાનું છોડવાનું તો કહ્યું નથી, બસ બહુ ટાળે દાયો ન થા, લેસન કરવા બેસ। પપ્પા તમે થોડા દિવસ પહેલા રાત્રે સૂતી વખતે ભક્ત પ્રહલાદની વાર્તા છે એ કઈ હતી ને? પ્રહલાદના પપ્પા તેને ભગવાનનું નામ છોડવાનું કહેતા હતા, પણ પ્રહલાદ છે એ ન માન્યો, હિરણ્યકશ્યપને બધા રાક્ષસ છે કહેતા હતા, એટલે બધા એના પિતાને રાક્ષસ કહેતા હતા, પ્રહલાદના પિતાને, એ રાક્ષસને મારવા ભગવાન છે એ પ્રગટ થયા હતા। ગાલ પંપાડતા અનિકેતે વાત છે એ આગળ વધારી, કારણ કે તમાચો પડ્યો છે એ હજી દુખાવો કરે છે। આમ છે ગાલ પંપાડતા પંપાડતા અનિકેતે વાત છે એ આગળ વધારી, હું તો દર રવિવારે પાઠશાળાએ જવાનો એટલે જવાનો જ, તો હમણાં એક બીજી પડી જશે ડાબા હાથની, એવી વાત આવી કે હમણાં એક બીજી પડી જાય ડાબા હાથની। મમ્મીએ ચમકી આવે ચીમકી આપી ધમકી આપી, ઇંગ્લિશ નો એક્સ્ટ્રા કોચિંગમાં તારે જવાનું છે ઇંગ્લિશના, અને કોમ્પ્યુટર ક્લાસમાં છે એ પછી કોણ જશે, ગુસ્સાથી વાત છે એ નહીં પતે એમ વિચારી, અને પછી એના પિતા છે રાજેન્દ્રભાઈએ પોતાના ટોનમાં છે હળવાશ લાવી અને કહ્યું, તારે હજી તારું ટેનિસ પ્રેક્ટિસ સેશન પણ કરવાનું છે, ટુર્નામેન્ટ નજીક આવી રહી છે, જો તું ટુર્નામેન્ટમાં જીત મેળવે તો સ્ટેટ લેવલની ટુર્નામેન્ટમાં પણ તું સિલેક્ટ થાય તેમ છે,
તમે ટેનિસ કહેશો તો ટેનિસ અને ટ્યુશન કહેશો તો ટ્યુનસ ટ્યુશન એ બધું હું કરીશ એમ અનિકેત કે છે. પણ પાઠશાળાએ તો જવાનો તે જવાનો જ, હમણાં નહીં વેકેશનમાં જજે બેટા. બસ વેકેશનમાં તો એક મહિનાના સમર કેમ્પમાં મોકલવાની વાત કરતા હતા. હું બુદ્ધું નથી, અનિકેતે પોતાની જીત છે પકડી રાખી. પોતાને બહુ બુદ્ધિશાળી સમજે છે. અમે તારા દુશ્મન નથી, તારા માવતર છીએ એમ છે માતા બોલ્યા એના મમ્મી. પ્રહલાદને તેના પિતા પણ આવું જ કહેતા હશે. કેવું હતું પરંતુ ગાલ પરનો ચચરાટ છે એ હજી સમ્યો નહોતો એટલે ન બોલ્યો એ આગળ કઈ. પરંતુ પોતાનો પાઠશાળાએ જવાનો વિચાર પણ હવે એમણે દ્રઢ છે એ કરી લીધો છે. તો આ તો વૈષ્ણવ એક કાલ્પનિક એવો પ્રસંગ છે, કાલ્પનિક એવો પ્રસંગ છે. અને મોટા ભાગના માતા પિતા આજે આવી જ માનસિકતા છે એ ધરાવતા હોય છે. અને તે પણ એટલું જ સત્ય છે, આપણે જાણીએ અજાણીએ ક્યાંક ને ક્યારેક હિરણ્યકશ્યપ છે એ બની રહ્યા તો નથી ને, એ વિચારવા જેવી બાબત છે. વિચારો, ધ્રુવની માતા આપણે બનવું છે કે પછી પ્રહલાદના પિતા બનવું છે? ધ્રુવની માતા છે એમને સામે ચાલી અને વનમાં છે એ તપશ્ચર્યા કરવા મોકલે છે, અને હિરણ્યકશ્યપ છે એમના દીકરાને ભગવાનનું નામ છે એ લેતા અટકાવે છે. તો અત્યારે આપણે એટલું બધું બીજું બધું શીખડાવવા માટે બાળકોની પાછળ પડી ગયા છીએ કે જે આપણે ધર્મનું જ્ઞાન છે, આપણા સંસ્કારો છે એ આપણે દેવાનું ભૂલી જઈએ છીએ. સામે ચાલીને બાળકો અહીંયા કહે રહ્યા છે, છતાં પણ આપણે એ અટકાવી અને બીજું શીખડાવવા માટે મથી રહ્યા છીએ. તો ખાસ છે બાળકો આપણા ગામની અંદર હોય, પાઠશાળાઓ ચાલુ હોય, જ્યાં જ્યાં તમારા એરિયાની અંદર ચાલુ હોય પાઠશાળા, તો બાળકને અવશ્ય શનિ અથવા રવિવારે પાઠશાળાઓ ચાલતી હોય ત્યાં એકાદ કલાક માટે પણ મોકલીશું. તો શુદ્ધ ઉચ્ચારણ સાથે સંસ્કૃત પણ બોલતા શીખશે, સાથે સાથે આપણા ધર્મનું જ્ઞાન છે એમને પહેલેથી આવશે તો પછી સારું રહેશે. અને પિયુષ બાવા છે એમણે લગભગ તો મને ખ્યાલ છે કે ગામે ગામ છે પાઠશાળાઓ શરૂ કરાવી જ છે, કારણ કે એ જાણે છે કે પછી પાકે ઘડે હવે છે એ કાંઠા ન ચડે. બાળપણથી જો બાળકની અંદર કંઈક એવું સિંચન કરવામાં આવ્યું હશે તો આગળ છે એ વધી શકાશે, કારણ કે બીજ છે એ રોપાયેલું હોવું જોઈએ, પછી ધીમે ધીમે એ વટ વૃક્ષ થાય. તો બીજ છે એ આપણા માતા પિતાએ છે એ થોડું થોડું એને આપણે પોષણ આપવું જોઈએ. બ્રહ્મ સંબંધ થશે, પુષ્ટિજીવ હશે એટલે તો અવશ્ય બીજ તો રોપાઈ જશે, પણ એને આગળ આગળ કેમ વધારવું, એને સ્ફુરિત કેમ કરવું, એમાં અંકુર કેમ ફૂટે એ આપણે માતા પિતાએ ખાસ જોવાનું છે. તો અવશ્ય દરેક વૈષ્ણવે પોતાના વૈષ્ણવ બાળકો છે એમણે પાઠશાળાએ અવશ્ય મોકલવા જોઈએ. બોલો શ્યામ સુંદર શ્રી અમુને મહારાણી કી જય, શ્રી વલ્લભાદીસ કી જય, ગુસાઈજી પરમ દયાલ કી જય. વૈષ્ણવો, આવતીકાલે આપણે 15મું યમનાજી છે એમના 41 પદોમાંનું 15મું પદ છે એ વિવરણ સાથે સમજીશું, તો અવશ્ય પધારજો. સર્વ વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. મનીષાબેન અગેરા, જ્યોતિબેન મોહતા, પ્રવીણભાઈ મોરી, કોરાટ મગનભાઈ, વિનોદભાઈ ગજ્જર, જે આર વડાલિયા, સર્વને જય શ્રી કૃષ્ણ.